गुड मॉर्निंग फ्रेंड्स, गया लेक्चर में आपणे यूनिट वन एम रीड नंबर टू जो अर्धो लेसन आप जोयो तो हवे आज बाकी अर्धो लेसन आप समझवा माटे जई रह्या छीए। तो मित्रों खास ध्यान आपजो। गोस एक्सक्लेम्ड अर्जुन, अर्जुने व्यक्त कर्यु, हे भगवान हाउ होरिफाइंग, एडेट नीलम, नीलमे उमेर्यु केटलू भयानक अथवा केटलू भयजनक। कीप क्वाइट, सेड धर मधर इम्पेशंटली, वॉट एपन देन, तेवनी माताए अधीरयपूर्वक कह्यू शांति राखो। पछी शू थयू, एपन एटले थयू ध्यान एटले पछी, कीप क्वाइट शांति राखो एवं तेवनी माताए नीलमने ने अर्जुन ने कह्यू। थैंक गॉड आई वॉज लकी फॉर अर आईज वेर फिक्स्ड ऑन अर कॉप्स, ईश्वरनो आभार मानो कि हूँ नसीबदार हतो कारण के तेणीनी आँखों एटले के मादा चित्तानी आँखों तेणीना बच्चा पर स्थिर थी, फिक्स्ड एटले स्थिर। एंड सी डिडंट लुक अप एट मी, अने तेणीए मारा तरफ जोयू नहीं, एवं अलीभाई कहे छे। विदिन मोमेंट्स, क्षणों में द मधर लेपर्ड लिप्ड डाउन टू द कप्स टू प्रोटेक्ट देम, मादा चित्ताए बच्चाओनू रक्षण करवा माटे ते बच्चाओ पर कूदको मार्यो। लिप डाउन एटले कूदवो, प्रोटेक्ट रक्षण करवो। स्प्रिंगिंग अप इन द एर, हवा में उछड़ी ने सी लैंडेड स्ट्रेट ऑन द बेयर फियर्सली एंड फियरलेसली, हवा में उछड़ी ने स्प्रिंग अप एटले उछड़वो, हवा में उछड़ी ने तेणीए गुस्सा थी अने डर वगर, फियर्सली एटले गुस्सा थी, फियरलेसली एटले डर वगर, ते रीच पर सीधो ज कूदको मार्यो अथवा मादा चिता रीच पर सीधी ज पड़ी, लैंड एटले पड़वू अथवा आवू, स्ट्रेट एटले सीधू। द बेर लॉस्ट इज बेलेंस, रीछे तेनू समतुलन गुमाव्यू। द वायोलंट वाइल्ड बीस्ट वेंट रोलिंग डाउन द स्टीप स्नोवी स्लोप टम्बलिंग ऑन ईच अधर, ते जंगली हिंसक बच्चाओ, अँ बीस्ट एटले प्राणी, प्राणियों मतलब बच्चाओनी वात छे, बहुवचनमां नाम आपेल छे। वायोलंट एटले हिंसक, हिंसक जंगली ते प्राणीओ ढाळ બરફવાળા ઢાળ પરથી ગબડવા લાગ્યા, રોલિંગ ડાઉન એટલે ગબડવું, સ્નોવી સ્લોપ બરફવાળો ઢાળ, એકબીજા ઉપર પડ્યા, ટમ્બલિંગ ઓન ઈચ અધર, ટમ્બલ એટલે પડવું, ટીલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થડ, એક મોટા અવાજ સાથે, થડ એટલે ધબ એવો અવાજ, લાઉડ એટલે ઊંચું મોટું, મોટા ધબ જેવા અવાજ સાથે સાંકડા ખીણમાં, સાંકડી ખીણમાં તેઓ પડ્યા, લેન્ડ એટલે પડવું। आई क्रेन्ड माई नेक, मैं मारी गर्दन ऊँची करीने जोयू, एंड सो डीड द टू फ्राइटन कप्स, अने ते बन्ने गभरायेला बच्चाओए पण तेओनी गर्दन लांबी करीने जोयू। क्रेन एटले जोवू, लांबू करीने जोवू, नेक एटले गर्दन। द मधर इंस्टिंक्ट ऑफ प्रोटेक्टिंग हर यंग वन्स इज वेरी स्ट्रॉंग, तेणीना बच्चानू, यंग वन्स एटले बच्चाओ, માતાને તેણીના બચ્ચાનું રક્ષણ કરવા માટેનો આગ્રહ અથવા ઈરાદો, ઇન્સ્ટિંક્ટ એટલે ઈરાદો, ખૂબ જ મજબૂત હોય છે અલીભાઈ। સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અપ ટુ ડેથ ફોર હર યંગ વન્સ, સેડ રામસિંહ, રામસિંહે કહ્યું તેણી હંમેશા તેણીના બચ્ચાઓ માટે મૃત્યુ સુધી, અપ ટુ ડેથ, ડેથ એટલે મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હોય છે। યસ યુ આર રાઇટ, હા તમે સાચા છો, સેડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન, માતાએ નીલમ અને અર્જુનના હસતા ચહેરાઓ તરફ પ્રેમપૂર્વક જોઈ અને કહ્યું, લવિંગલી એટલે પ્રેમપૂર્વક, સ્માઇલિંગ ફેસ એટલે હસતા ચહેરાઓ। અલીભાઈ કન્ટિન્યુ, અલીભાઈએ વાત ચાલુ રાખી, ધ હ્યુજ બેર થ્રી ટાઈમ્સ ઓફ ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ, માદા ચિત્તાથી ત્રણ ગણું કદનું મહાકાય રીચ સ્ટુડ અપ ઓન અર હિન્ડલેક્સ, પાછળના પગોથી ઊભું રહ્યું, પાછળના બે પગથી સ્ટુડઅપ એટલે ઊભું રહ્યું। હી સ્ટ્રેચડ આઉટ હિઝ બિગ પોઝ વિથ સ્ટ્રોંગ શાર્પનેસ, તેણે તેના મજબૂત અને તીક્ષ્ણ નખો, નેલ્સ એટલે નખ, નખ સાથે મોટા પંજાઓ લંબાવ્યા, સ્ટ્રેચ એટલે લંબાવું, પોઝ એટલે પંજાઓ। હી શોવ્ડ હિઝ ટીથ એન્ડ ગ્રાઉલ્ડ, તેણે તેના દાંત બતાવ્યા અને ઘુરક્યા કરવા લાગ્યો। ધ મધર સ્નો લેપર્ડ લુક્ડ એટ હિમ ફોર અ સેકન્ડ, તે માદા ચિત્તાએ એક સેકન્ડ માટે તેના તરફ જોયું, સ્નાર્ડ એન્ડ વિથ અ લિપ નોક્ડ ડાઉન ધ બ્લેક મોન્સ્ટર,
દાંત બતાવીને ખુરક્યું કર્યું, સ્નાલે દાંત બતાવીને ખુરક્યા કરવું, અને તે કાળા રાક્ષસ એટલે કે રીચ મોન્સ્ટર મતલબ રાક્ષસ મતલબ રીચ, કાળા રાક્ષસ તરફ એટલે કે કાળા રીચ તરફ તેને પાડી નાખવા માટે કૂદકો માર્યો અથવા કૂદકા સાથે તેને નીચે પાડી નાખ્યું. નોકડાઉન એટલે પાડવું. ધ વોલ વેલી ઇકોડ વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ, આખું ખીણ તેમના લડાઈના અવાજથી આખા ખીણમાં પડઘો પડવા લાગ્યો. ઇકો એટલે પડઘો પડવો. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ, માદા ચિત્તા ઝડપી હતી, એન્ડ જમ્પડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કીન ઓફ ધ બેર. તે માદા ચિત્તા ઝડપી હતી, સ્વિફ્ટ એટલે ઝડપી, અને તે કાળા ફરી એટલે રૂવાટીવાળા રીછના સ્કીન એટલે ચામડાના મોટા મોટા ટુકડા એને ફાડી નાખ્યા, અને દરેક બાજુથી સાઇડ ટુ સાઇડ દરેક બાજુથી ટીયરિંગ અપ એટલે ફાડી નાખવું, પીસ એટલે ટુકડા, ફરી એટલે રૂવાટીવાળા. માદા ચિત્તા ઝડપી હતી અને તેને કૂદકો મારી તે રીછના કાળા અને રૂવાટીવાળું ચામડું સ્કીન એટલે ચામડાના મોટા મોટા ટુકડા દરેક બાજુથી ફાડી નાખ્યા. તો બલ્કી એન્ડ સ્લો બેર હેલ ટુ ઇન્જર હિઝ એનિમી, બલ્કી એટલે કદાવર મોટું, તે મોટા અને ધીમા રીછે, સ્લો એટલે ધીમા, ધીમા રીછે તેના દુશ્મનને ઈજા પહોંચાડવામાં નિષ્ફળ ગયું. ફેલ નિષ્ફળ જવું, ઇન્જર એટલે ઈજા પહોંચાડવી, એનિમી એટલે દુશ્મન. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ, આ લડાઈ લગભગ 10 મિનિટ સુધી ચાલી. ધ બેર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર, રીછને ગમે ત્યાં અહીં તહીં લોહી નીકળી રહ્યું હતું, બ્લીડિંગ એટલે લોહી નીકળવું. વેન એવર ધ લેપર્ડ અટેક્ડ, જ્યારે પણ ચિત્તો છે એ હુમલો કરતો, ધ બેર લિફ્ટેડ ઇઝ હ્યુજ પોઝ ટુ કવર ઇઝ ફેસ, રીછ તેનો ચહેરો ઢાંકવા માટે, કવર ઇઝ ફેસ એટલે ચહેરો ઢાંકવા માટે તેના મોટા પંજાઓ ઊંચા કરતો. ધ બેર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ ઇઝ લાઈફ, રીછ હવે તેનું જીવન બચાવવા માટે, તેની જિંદગી બચાવવા માટે ભાગી જવા માટેનો પ્રયત્ન કરી રહ્યું હતું. એસ્કેપ એટલે ભાગી જવું, છટકી જવું. ધ બોથ મૂવડ ફર્ધર એન્ડ ફર્ધર, તેઓ આગળ ને આગળ ચાલ્યા ગયા, ટીલ ધે ડિસપિયર્ડ રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન, જ્યાં સુધી તેઓ મોટા પર્વતોની આસપાસ અદૃશ્ય થયા ત્યાં સુધી તેઓ આગળ ને આગળ ચાલતા થયા. ફર્ધર એન્ડ ફર્ધર એટલે આગળ ને આગળ, મૂવ એટલે જવું, ચાલવું, ડિસપિયર અદૃશ્ય થવું. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ, હું થોડો સમય તેઓને જોઈ શક્યો નહીં, અલીબહેમ જે છે તેઓને એટલે રીછ અને માદા ચિત્તાને, બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નાલ્સ, પરંતુ હું તેમનો ઘુરકવાનો અવાજ સાંભળી શકતો હતો. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન, પછી ખીણ પ્રદેશ ફરીવાર શાંત બની ગયું. કામ એન્ડ ક્વાઇટ બંને સિમિલર શબ્દો છે, બંનેનો મિનિંગ શાંત એવું થશે. ધ મધર રીઅપિયર્ડ એન્ડ રેન અપ ટુ ધર કપ્સ, માતા ફરીથી દેખાઈ, રીઅપિયર એટલે ફરીથી દેખાવું, અને તેણીના બચ્ચા તરફ દોડી ગઈ. સી સ્મેલ્ટ એન્ડ લિક્ડ ધેમ ઓવર એન્ડ ઓવર અગેન ટુ મેક શ્યોર ધેટ ધે વેર નોટ હર્ટ બાય ધ બેર, તેણીએ બચ્ચાઓને સૂંઘી અને તેને દરેક જગ્યાએ ચાટવા લાગી. લિક્ડ આઉટ, લિક એટલે ચાટવું, તેમને દરેક જગ્યાએ ચાટવા લાગી અને ખાતરી કરી, મેક શ્યોર ખાતરી કરી કે તેઓને રીછ દ્વારા કોઈ ઈજા થઈ ન હતી, હર્ટ એટલે ઈજા થવી. ધ થ્રી ધેન ક્લાઇમ્બડ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસએપિયર્ડ, તેઓ ત્રણેય પર્વતોની ઉપર ચડી અને અદૃશ્ય થઈ ગયા. ક્લાઇમ્બ અપ એટલે ઉપર ચડવું, ડિસએપિયર અદૃશ્ય થવું. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવડ, સેડ નીલમ, નીલમે કહ્યું તમને ખૂબ જ રાહત થઈ હશે અથવા તમે ખૂબ જ રાહત અનુભવી હશે. ક્વાઇટ તદ્દન, આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ, હું થોડો વધુ સમય તે સ્થિતિમાં ત્યાં રહ્યો, સ્ટે એટલે રહેવું, રોકવું. એન્ડ વોચડ ધ ફેમિલી ડિસએપિયરિંગ ઇન ધ વુડ્સ, અને વેવિંગ ધેર ટેલ્સ, અને કુટુંબને તેમના તેમની પૂંછડીઓ પટપટાવતા જંગલોમાં અદૃશ્ય થતા મેં જોયા, કુટુંબને જોયું. ડિસએપિયર એટલે અદૃશ્ય થવું, વુડ્સ એટલે જંગલોમાં, વેવ એટલે પટપટાવવું, ફરકાવવું, ટેલ્સ એટલે પૂંછડી. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય, મેં પણ મારા હાથ હલાવ્યા અને આવજો કહ્યું. બટ વોટ હેપન ટુ ધ બેર, આસ્કડ અર્જુન ઈગરલી, અર્જુને આતુરતાથી પૂછ્યું કે પરંતુ
રીછનું શું થયું? વોટ હેપન, શું થયું? ગોડ નોઝ, ભગવાન જાણે. ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બેર વોઝ અ બ્લેસિંગ ફોર મી. હું તો માત્ર એટલું જ જાણું છું કે રીછના આગમનથી, કમિંગ એટલે આવવાથી, આગમનથી મારા માટે, રીછનું આગમન એ મારા માટે આશીર્વાદ સમાન હતું. બ્લેસિંગ એટલે આશીર્વાદ સમાન. બિકોઝ ઇટ રિયલી સેવ્ડ મી, કારણ કે તેણે ખરેખર મને બચાવ્યો. આઈ થેન્ક ધ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. બચાવોને અને મને બચાવવા બદલ મેં ઈશ્વરનો આભાર માન્યો. તો મિત્રો, આ રીતે આપણને આ વાર્તામાં ખબર પડી કે કેવી રીતે અલીભાઈ એ પોતાનું જીવન બચાવી શક્યા અને માદાના જે બચ્ચા હતા, માદા ચિત્તાના બચ્ચાઓ, એ પણ રીછથી બચી ગયા. થેન્ક યુ.